नमस्कार विद्यार्थी मित्रों, एसएम विद्यालय द्वारा शुरू करेला ई लर्निंग प्रोग्राम में तमारो हार्दिक स्वागत छे। गया वीडियो नी अंदर आपने तमने एंट्रोपी विषय नी थोड़ी माहिती आपी थी। आज आपणे ई एंट्रोपी विषय नी फरी थोड़ी माहिती मेळवी लईए। एंट्रोपी एनी संज्ञा एस छे। एंट्रोपी प्रणाली की अव्यवस्था अथवा तो अस्त व्यस्तता नु माप छे। बीजु एंट्रोपी ई अवस्था विधेय छे। એટલે જ્યારે પ્રણાલીની અવસ્થા બદલાય ત્યારે એની એન્ટ્રોપી બદલાય। સાથે સાથે એન્ટ્રોપી ઈ માત્રાત્મક ગુણધર્મ છે, જે જથ્થા ઉપર આધાર રાખે છે। જેટલો જથ્થો વધશે એટલી એન્ટ્રોપી અથવા એની અવ્યવસ્થા વધશે એમ એન્ટ્રોપી વધશે। અણુઓની સંખ્યા જેમ વધે, જેમ જથ્થો વધે, અવ્યવસ્થા વધે, એન્ટ્રોપી પણ વધે। તો કે એન્ટ્રોપીની સંજ્ઞા એસ વડે રજૂ કરવામાં આવે છે। એન્ટ્રોપી પદાર્થનું અવસ્થા વિધેય છે, સાથે સાથે એ પદાર્થનો માત્રાત્મક ગુણધર્મ પણ છે, જે પદાર્થના દળ ઉપર આધાર રાખે છે। બીજા શબ્દોમાં કહેવું હોય તો કે નિયત તાપમાને અને દબાણે દરેક પદાર્થના એક મોલની એન્ટ્રોપી ફક્ત એક જ નિશ્ચિત મૂલ્ય ધરાવે છે। આપેલા ચોક્કસ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ કોઈ પણ પદાર્થના એક મોલની એન્ટ્રોપી ફક્ત એક જ નિશ્ચિત મૂલ્ય ધરાવે છે। જો પ્રણાલીની અવસ્થા બદલાય તો એની એન્ટ્રોપી પણ બદલાય। એટલે આપણે એન્ટ્રોપીની અંદર થતો ફેરફાર ડેલ્ટા એસ વડે દર્શાવીએ છીએ। અને ડેલ્ટા એસ કેવી રીતે ગણવો? તો કે પ્રણાલીની અંતિમ અવસ્થામાંથી અંતિમ અવસ્થાની એન્ટ્રોપીમાંથી આપણે પ્રણાલીની પ્રારંભિક અવસ્થાની એન્ટ્રોપી બાદ કરીએ, એટલે આપણને ઈ પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર મળી જાય। જેની રજૂઆત આપણે કરવી હોય તો આ પ્રમાણે કરી શકીએ, બી ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં ટી। ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં ટી, જ્યાં ક્યુ એ પ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા છે, ટી તાપમાને પ્રતિવર્તીપણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા એને ભાગ્યા તાપમાન કરો, એટલે આપણને એની એન્ટ્રોપીમાં થતો ફેરફાર મળી જાય। તો હવે આપણે એન્ટ્રોપીની આપણે વાત કરીશું। અગાઉ આપણે એની વાત કરી કે પ્રણાલીની અવ્યવસ્થા નો માપદંડ એટલે એની એન્ટ્રોપી। આપણે સ્વયંસ્ફુરિતા વિશેની પણ વાત કરી કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરવા માટેનું એક પરિબળ એન્થાલ્પીનો ફેરફાર ગણી શકાય। પણ આપણે એની અંદર એવી રજૂઆત કરી કે કેટલીક પ્રક્રિયાઓ એવી હતી કે જેની અંદર એન્થાલ્પીનો ફેરફાર ઋણ આવે, તો એ પ્રક્રિયાઓ પુરોગામી દિશામાં આગ મેળે થતી હોય। પણ સાથે સાથે કેટલીક પ્રક્રિયાઓ આપણે એવી પણ જોઈ કે જે પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર છે એ ધન આવતો હોય તો પણ એ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગ મેળે થાય। તો ડેલ્ટા એચ ઋણ એનો અર્થ કે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે। ડેલ્ટા એચ નું મૂલ્ય ધન એનો અર્થ કે એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે। તો કેટલીક ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ પણ પુરોગામી દિશામાં આપમેળે થતી હોય, કેટલીક ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોય એ પણ પુરોગામી દિશામાં આપમેળે થતી હોય, કેટલીક પ્રક્રિયાઓમાં એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય હોય છતાં પણ એ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થતી હોય, તો એનો અર્થ એવો થયો કે માત્ર એન્થાલ્પીના ફેરફાર થકી આપણે પ્રક્રિયાની સ્વયંભૂતા અથવા પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ આ માત્ર એન્થાલ્પીના ફેરફાર થકી નક્કી કરી શકતા નથી। તો સ્વયંસ્ફૂર્ણ માટે કે ભાઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એના માટે બીજું એક અભિલક્ષણ છે અને એ છે એન્ટ્રોપી। કોઈ પણ પ્રક્રિયા આપમેળે થતી હોય
ત્યારે આપમેળે થતી દરેક પ્રક્રિયાની અંદર પ્રણાલીની અવ્યવસ્થા વધે છે અથવા પ્રણાલીની એન્ટ્રોપી વધે છે। આપમેળે થતા દરેક પ્રક્રમમાં પ્રણાલીની એન્ટ્રોપી ઈ વધે છે। એટલે આમ તો પ્રણાલીનું નહીં કહી શકીએ, પણ આપમેળે થતા દરેક પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે। જે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય ઈ પ્રક્રિયાની અંદર ડેલ્ટા એસ ટોટલ આપણે મેળવવો પડે, અને ડેલ્ટા એસ ટોટલ કેવી રીતે મળે? તો કે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ, એટલે પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર નક્કી કરવો પડે, સાથે સાથે પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર પણ આપણે નક્કી કરવો પડે, અને એ બેનો સરવાળો કરવો પડે। અને જો એ તમારો જવાબ ડેલ્ટા એસ ટોટલ ધન આવે તો એવી પ્રક્રિયાઓ પુરોગામી દિશાની અંદર આપમેળે થાય છે। આપમેળે જે પ્રક્રિયાઓ થતી હોય એ પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની અવ્યવસ્થામાં વધારો થાય છે, પણ માત્ર પ્રણાલીની એન્ટ્રોપીમાં થતા ફેરફાર ઉપરથી આપણે એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં નક્કી કરી શકતા નથી। જો એન્ટ્રોપી નામના વિધેયની મદદથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં નક્કી કરવું હોય તો પ્રણાલી અને પર્યાવરણ બેની એન્ટ્રોપીમાં થતો ફેરફાર માપવો પડે, અને એ બેનો સરવાળો કરો, અને જો તમારો જવાબ ડેલ્ટા એસ ટોટલ ધન આવે તો એવી પ્રક્રિયાઓ પુરોગામી દિશાની અંદર આપમેળે થાય। તો આપણે હવે એન્ટ્રોપીના પરિમાણાત્મક સ્વરૂપ વિશેની વાત કરીશું। એન્ટ્રોપીનું પરિમાણાત્મક સ્વરૂપ અવ્યવસ્થાનો અંશ માપવો હોય અથવા અવ્યવસ્થા ગણવી હોય આપણે, તો એના માટેની એક રીત એ છે કે ભાઈ અણુની અંદર જે વેચાયેલી ઉર્જા છે, કે ભાઈ પ્રક્રિયકના અણુઓની અંદર વેચાયેલી ઉર્જા, નિપજોના અણુઓની અંદર વેચાયેલી ઉર્જા, એની આપણે ગણતરી સાંખ્યિક પદ્ધતિથી કરીએ તો આપણે એ એન્ટ્રોપીનો ફેરફાર માપી શકીએ, પણ એ માપવું અશક્ય છે। તો શું કરવું? તો એના માટેની બીજી એક રીત છે કે ભાઈ પ્રક્રિયાની અંદર સમાયેલી જે ઉષ્મા છે એ ઉષ્માની સાથે આપણે એન્ટ્રોપી નામના પ્રક્રમને સાંકળી લઈએ। પ્રક્રમની અંદર સમાયેલી જે ઉષ્મા છે એ ઉષ્માની સાથે આપણે એન્ટ્રોપી નામના પ્રક્રમને સાંકળી લઈએ તો એના ઉપરથી આપણને એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એના વિશેની માહિતી મળી શકાય। જેવી રીતે આંતરિક ઉર્જા અને એન્થાલ્પી અવસ્થા વિધેય છે, એવી જ રીતે એન્ટ્રોપી પણ અવસ્થા વિધેય છે જે પદથી સ્વતંત્ર છે। દાખલા તરીકે કોઈ પ્રણાલી છે આપણી પાસે, અને એ પ્રણાલીની અંદર આપણે ઉષ્મા ઉમેરીએ, જ્યારે કોઈ પ્રણાલીની અંદર આપણે ઉષ્મા ઉમેરીએ પ્રણાલીની અંદર જ્યારે ઉષ્મા આપણે ઉમેરીએ ત્યારે એ પ્રણાલીમાં રહેલા અણુઓની ગતિ ઉર્જામાં વધારો થાય, ગતિ ઉર્જામાં વધારો થાય એનો અર્થ કે પ્રણાલીની અસ્ત વ્યસ્તતામાં વધારો થયો, એનો અર્થ કે પ્રણાલીની એન્ટ્રોપી વધે। ટૂંકમાં એ ઉષ્માની અસર એ પ્રણાલીની અવ્યવસ્થા ઉપર પડે છે। જ્યારે પણ કોઈ પ્રણાલીની અંદર ઉષ્મા ઉમેરવામાં આવે ત્યારે એ પ્રણાલીમાં રહેલા અણુઓની આણ્વીય ગતિની અંદર વધારો થાય, જેને લીધે પ્રણાલીની અવ્યવસ્થામાં વધારો થાય, પ્રણાલીની એન્ટ્રોપી વધે, એટલે ઉષ્માની અસર પ્રણાલીની અવ્યવસ્થા ઉપર થાય છે। તો એનો અર્થ એવો થાય કે આપણે ડેલ્ટા એસ અને ડેલ્ટા ક્યુ આ બે વચ્ચેનો સંબંધ મેળવવો પડે। આ ડેલ્ટા એસ અને ક્યુ આ બે ની આપણે સરખામણી કરવી પડે। આપણે એવું તો કીધું કે ભાઈ જ્યારે પ્રણાલીની અંદર આપણે ઉષ્મા ઉમેરીએ ત્યારે એ પ્રણાલીની અવ્યવસ્થાની અંદર વધારો થાય, પ્રણાલીની એન્ટ્રોપી વધે, એટલે કે ઉષ્માની અસર પ્રણાલીની અવ્યવસ્થા ઉપર થાય।
પણ ઉષ્મા જે છે એ પાછી તાપમાન ઉપર આધાર રાખે છે, ઉષ્માનું વિતરણ એ તાપમાન ઉપર આધાર રાખે છે। એના માટેનું એક સરસ મજાનું ઉદાહરણ, દાખલા તરીકે જેનું તાપમાન નીચું હોય એના કરતા ઊંચા તાપમાને રહેલી જે પ્રણાલી હોય આના કરતા આની એન્ટ્રોપી વધુ હોય, જ્યારે નીચા તાપમાને રહેલી પ્રણાલીની એન્ટ્રોપી ઓછી હોય। ઊંચા તાપમાને જે પ્રણાલી હોય એ પ્રણાલી નીચા તાપમાને રહેલી જે પ્રણાલી છે એ પ્રણાલી કરતા વધારે અવ્યવસ્થા ધરાવતી હોય, એનો અર્થ એની એન્ટ્રોપી વધારે હોય। ટૂંકમાં તાપમાન એ પણ પ્રણાલીના કણોની અસ્ત વ્યસ્ત ગતિનું સરેરાશ માપ છે। હવે એના માટેનું એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ અહીંયા આપણી પાસે એક નીચા તાપમાને રહેલી પ્રણાલી છે અને અહીંયા એક ઊંચા તાપમાને રહેલી પ્રણાલી છે। અને આ બંને પ્રણાલીની અંદર એક જ સરખો ઉષ્માનો જથ્થો આપણે દાખલ કરીએ છીએ, નીચા તાપમાને રહેલી પ્રણાલી અને ઊંચા તાપમાને રહેલી પ્રણાલી, આ બે પ્રણાલીને આપણે એક જ સરખો ઉષ્માનો જથ્થો આપીએ છીએ, તો એના લીધે શું થાય? તો કે નીચા તાપમાને રહેલી જે પ્રણાલી છે ને એ પ્રણાલીની અવ્યવસ્થા વધારે થાય, અવ્યવસ્થા વધારે હોય છે, એનો અર્થ કે આની એન્ટ્રોપી વધુ હોય છે। બેને ઉષ્માનો જથ્થો તો આપણે સરખો જ આપ્યો છે, છતાં પણ નીચા તાપમાને રહેલી જે પ્રણાલી છે એ પ્રણાલીની એન્ટ્રોપી વધુ હોય છે, એટલે એનો અર્થ એવો થયો કે એન્ટ્રોપીનો ફેરફાર થયો એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય। જેનું તાપમાન નીચું હોય, હા ઉષ્માના તો સપ્રમાણમાં જ છે કે જેમ ઉષ્મા વધે એમ પ્રણાલીની એન્ટ્રોપી વધે, પણ એન્ટ્રોપીનો ફેરફાર એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય, કારણ કે જેનું તાપમાન નીચું છે એને જેટલી ઉષ્મા આપી છે, બીજી ઊંચા તાપમાન ધરાવતી પ્રણાલી એને પણ એટલી ઉષ્મા આપી છે, છતાં પણ નીચા તાપમાને રહેલી પ્રણાલીની એન્ટ્રોપી વધારે હોય છે, એનો અર્થ એવો થયો કે ભાઈ એન્ટ્રોપીનો ફેરફાર એ તાપમાન ઉપર આધાર રાખે છે અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય। તો ડેલ્ટા એસ ને આપણે ક્યુ અને ટી સાથે સાંકળવા હોય તો આમ લખી શકાય કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયાઓ પ્રતિવર્તી હોય, તો પ્રતિવર્તી પ્રક્રિયા માટે આપણે આવું લખી શકીએ કે ભાઈ એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ બરાબર ક્યુ ના છેદમાં ટી। ઉષ્મા વધે એમ તો એન્ટ્રોપીનો ફેરફાર, એન્ટ્રોપી વધવાની જ છે એટલે એન્ટ્રોપીનો ફેરફાર વધશે, પણ તાપમાન નીચું હોય ત્યારે એન્ટ્રોપી વધુ હોય છે, એટલે જ્યારે તાપમાન નીચું હોય તો એન્ટ્રોપીનો ફેરફાર વધારે આવશે। તો આવી જે પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે, રિવર્સિબલ પ્રક્રિયાઓ, એ રિવર્સિબલ પ્રક્રિયાઓમાં થતો એન્ટ્રોપીનો ફેરફાર આપણે નક્કી કરવો હોય તો ડેલ્ટા એસ બરાબર ક્યુ ના છેદમાં ટી, એના દ્વારા આપણે પ્રતિવર્તી પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર નક્કી કરી શકીએ। પણ જો પ્રક્રમ અપ્રતિવર્તી હોય, સ્વયંસ્ફુરિત, અને સ્વયંસ્ફુરિત જે પ્રક્રિયાઓ હોય એ અપ્રતિવર્તી હોય, તો અપ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે શું કરવું પડે આપણે? તો કે એના માટે ડેલ્ટા એસ ટોટલ શોધવો પડે, પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર, અને બે એન્થાલ્પીના ફેરફારનો સરવાળો કરો, અને જો તમારો જવાબ ડેલ્ટા એસ ટોટલ ધન આવે તો સમજવાનો કી પ્રક્રિયા પુરોગામી દિશાની અંદર આપમેળે થાય છે। તો અપ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે આપણે ડેલ્ટા એસ ટોટલ શોધવો પડે, અને ડેલ્ટા એસ ટોટલ એટલે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, અને ઈ ગ્રેટર ધેન 0 આવે તો આવી પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત હોય અથવા તો ઈ પુરોગામી દિશામાં આપમેળે થતી હોય। આગળ આપણે નિયમમાં ભણવાના છીએ, જો ડેલ્ટા એસ ટોટલ નું મૂલ્ય ઋણ આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે નહીં થતી હોય, પણ એનાથી વિરુદ્ધ એટલે પ્રતિગામી દિશામાં આપમેળે થતી હશે।
जो प्रणाली संतुलन में हो तो संतुलन में हो त्यारे एंट्रोपी महत्तम हो। आ खास याद रखो, जो प्रणाली संतुलन में हो तो एंट्रोपी महत्तम हो, पण एंट्रोपी नो फेरफार जे छे ई शून्य हो। જ્યારે પ્રણાલી સંતુલનમાં હોય ત્યારે એન્ટ્રોપી મહત્તમ હોય પણ એન્ટ્રોપીનો ફેરફાર છે શૂન્ય હોય। તો સ્વયંસ્ફુરિત જે પ્રક્રમ હોય, જે પ્રક્રમ આપમેળે થતો હોય એની અંદર એન્ટ્રોપી વધે છે, એટલે કે વિશ્વની એન્ટ્રોપી, અને સંતુલન એ મહત્તમ થાય છે। સંતુલન એ એન્ટ્રોપીનો ફેરફાર છે મહત્તમ થાય, અને એન્ટ્રોપીનો એન્ટ્રોપી મહત્તમ થાય છે પણ એન્ટ્રોપી નો ફેરફાર શૂન્ય બને છે। યાદ રાખજો ફરી પાછું, સ્વયંસ્ફુરિત જે પ્રક્રમ હોય એ પ્રક્રમમાં એન્ટ્રોપી વધે છે અને સંતુલન એ મહત્તમ થાય છે અને એન્ટ્રોપી નો ફેરફાર શૂન્ય હોય છે। બીજું, એન્ટ્રોપી અવસ્થા વિધેય છે, એટલે પ્રતિવર્તી પ્રક્રમની અંદર જો એન્ટ્રોપીમાં થતો આપણે ફેરફાર માપવો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે ભાઈ પ્રતિવર્તી પ્રક્રમ માટે થતો એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સિસ્ટમ, એટલે આ પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર। પ્રતિવર્તી પ્રક્રમ હોય તો એના માટે આપણે આ સૂત્ર વાપરીશું, પણ અપ્રતિવર્તી અથવા તો સ્વયંસ્ફુરિત થશે કે નહીં ઈ જો આપણે નક્કી કરવું હોય તો ડેલ્ટા એસ ટોટલ ધન છે એમ માનીને આપણે પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર ગણવો પડે અને બેનો સરવાળો કરવો પડે, અને જો ધન આવે તો એ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે। હવે આદર્શ સ્વયંજી વાળો જે ટોપિક છે એ આપણી બુકની અંદર આપેલો છે પણ આપણા અભ્યાસક્રમમાં રાખેલો નથી, એમાં આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ આવે છે। તો અહીંયા થિયરીની અંદર એક આવો શબ્દ આવે છે કે જ્યારે આદર્શ વાયુનું પ્રતિવર્તી કે અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણ થાય, હવે જ્યારે આદર્શ વાયુનું પ્રતિવર્તી કે અપ્રતિવર્તી વિસ્તરણ થાય એ દરમિયાન કાર્યનું મૂલ્ય શૂન્ય હોય છે। આદર્શ વાયુનું સમતાપી પ્રતિવર્તી કે અપ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન કાર્યનું મૂલ્ય શૂન્ય હોય છે, કારણ કે એ દરમિયાન કોઈ જ પ્રકારનું કાર્ય થતું નથી, એટલે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો। આ પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઉષ્મા મેળવતી એ નથી કે ગુમાવતી એ નથી, અપ્રતિવર્તી વિસ્તરણ હોય ત્યારે એ દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવતી એ નથી, મેળવતી એ નથી, એટલે ક્યુ પણ ઝીરો। એનો અર્થ કે આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ થાય પછી પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી એ દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર એનું મૂલ્ય શૂન્ય હોય, કારણ કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ। તો સમતાપી પરિસ્થિતિની અંદર આદર્શ વાયુનું વિસ્તરણ થાય પ્રતિવર્તી કે અપ્રતિવર્તી આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય હોય, પણ એ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય એ શૂન્ય હોતું નથી, એના માટેનું પણ એક સૂત્ર આવે છે, એના માટેનું પણ એક સૂત્ર આવે છે કે ડેલ્ટા એસ એન આર એલ એન વી અંતિમ કદ છેદમાં પ્રારંભિક કદ। તો અપ્રતિવર્તી પ્રક્રમ માટે આદર્શ વાયુનું જ્યારે અપ્રતિવર્તી વિસ્તરણ થતું હોય એ દરમિયાન કોઈ જ પ્રકારનું કાર્ય થતું નથી, પ્રણાલી ઉષ્મા મેળવતી એ નથી, ગુમાવતી એ નથી, એનો અર્થ કે આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય હોય છે, પણ ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય શૂન્ય હોતું નથી, કારણ કે પ્રણાલીની અવસ્થા બદલાય છે, અવસ્થા બદલાય છે એટલે એની એન્ટ્રોપી અથવા તો એની એન્ટ્રોપીની અંદર પણ ફેરફાર થાય છે।
एन्थाल्पी नु निरपेक्ष मूल्य मापी शकातु नथी, आंतरिक ऊर्जा नु पण निरपेक्ष मूल्य मापी शकातु नथी, पण एन्ट्रोपी नु निरपेक्ष मूल्य मापी शकाय छे। जे आपणे उष्मागतिशास्त्र नो एक नियम आवे छे एनी अंदर आपणे जोवाना छीए। तो एन्ट्रोपी नु निरपेक्ष मूल्य आपणने मळे छे। तो डेल्टा यू पछी प्रक्रम प्रतिवर्ती होय के अप्रतिवर्ती, एना माटे डेल्टा यू नु मूल्य तो शून्य छे। प्रतिवर्ती अने अप्रतिवर्ती प्रक्रम वच्चे नो भेद आंतरिक ऊर्जा ना फेरफार थकी आपणे पारखी शकता नथी, पण डेल्टा एस नु जे मूल्य छे आ डेल्टा एस एना ऊपरथी आपणे एना अप्रतिवर्ती के प्रतिवर्ती प्रक्रम वच्चे नो भेद पारखी शकीए। केम? कारण के प्रतिवर्ती जे प्रक्रम छे संतुलन स्थापायेलू होय एमां डेल्टा एस एनु मूल्य शून्य होय, पण अप्रतिवर्ती प्रक्रम माटे डेल्टा एस टोटल एनु मूल्य शून्य होतुं नथी। तो एंट्रोपी ना अनुसंधान है आपने टेक्स्टबुक की अंदर आवो कोयडो आपेलो छे, तो आपने ये कोयडा की बात करिए। आयरन नु ऑक्सीडेशन कोयडा नंबर 6.10 ऑक्सीडेशन की एक प्रक्रिया आपने आपेली है 4Fe3O2 2Fe2O3 આવું એક સમીકરણ આપેલું છે અને ઈ પ્રક્રિયા દરમિયાન થતો એન્ટ્રોપી નો ફેરફાર એટલે આ પ્રક્રિયા દરમિયાન થતો એન્ટ્રોપી નો ફેરફાર ઈ આપણને આપેલો છે -549.4 જૂલ પ્રતિ કેલ્વિન ઇનટુ મોલ, એટલે એન્ટ્રોપી નો એન્ટ્રોપી ના ફેરફાર અથવા એન્ટ્રોપી નો એકમ છે જૂલ પ્રતિ કેલ્વિન ઇનટુ મોલ। આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ છે, એટલે આ તમને પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર આપેલો છે, એટલે આપણે ડેલ્ટા એસ સિસ્ટમ કહી દઈએ। આ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીનો ફેરફાર ઋણ છે, છતાં પણ આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે। એન્ટ્રોપીનો ફેરફાર ઋણ છે, પણ એ તો પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર ને, આપણે તો ડેલ્ટા એસ ટોટલ નક્કી કરવો પડે, અને ડેલ્ટા એસ ટોટલ કેવી રીતે નક્કી થાય? તો કે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, અને એ બેનો સરવાળો ધન આવે તો પ્રક્રિયા આપેલ થવાની જ છે। એટલે અહીંયા આપેલો આ જે એન્ટ્રોપીનો ફેરફાર છે એ તો આ રાસાયણિક પ્રક્રિયા અથવા તો પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર છે। આ પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર, હવે એ જ પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર પાછો આપણને આપી દીધો છે। તમે એન્થાલ્પી નો ફેરફાર કેટલો? તો કે -1648 × 10³ કિલો જૂલ પ્રતિ મોલ, જૂલ પ્રતિ મોલ નામના એકમમાં છે, એ ભૂલ છે। એન્થાલ્પી નો ફેરફાર આપ્યો છે પ્રક્રિયાનો, પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર એટલે ડેલ્ટા એસ સિસ્ટમ આપણને ઈ પણ આપેલો છે પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર। હવે એન્ટ્રોપી નો ફેરફાર એમ કહે છે કે ઋણ છે છતાં પણ આ પ્રક્રિયા આપમેળે થાય છે, તો એના માટે થઈ અને આપણે શું કરવું પડે? તો કે આ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી નો ફેરફાર આટલો છે, એન્થાલ્પી નો ફેરફાર ઋણ છે, એનો અર્થ શું થયો કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે। તો પ્રણાલી આટલી ઉષ્મા પર્યાવરણમાં ગુમાવે છે તો પર્યાવરણ શું કરશે? તો કે આટલી ઉષ્મા મેળવશે। તો પર્યાવરણની અંદર થતો એન્ટ્રોપીનો ફેરફાર આપણે પહેલા શોધવો પડે, તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ આપણે પહેલા મેળવીએ। તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ આપણે મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાય? તો કે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા
એટલે ક્યુ તો પ્રણાલી ઉષ્મા ગુમાવે છે એટલે એનું મૂલ્ય ઋણ આવે પણ પર્યાવરણ ઉષ્મા સામે મેળવશે એટલે એના માટે ક્યુ નું મૂલ્ય ધન આવશે છેદમાં તાપમાન તો ડેલ્ટા એ સરાઉન્ડિંગ આપણને આ સૂત્રના ઉપયોગથી મળી જાય તો ક્યુ એટલે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા એટલે એન્થાલ્પી નો ફેરફાર તો એ માઇનસ છે એટલે અહીંયા પ્લસ મૂકવો પડશે 1648 ગુણ્યા 10³ અને તાપમાન તો તાપમાનની પરિસ્થિતિ આપણને આપેલી છે 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે તો આનો આપણે ગુણાકાર ભાગાકાર કરીએ અત્યારે બુકમાંથી લખી દઈએ છીએ આ મૂલ્ય આપણને મળે છે 5530 કિલો જુલ પ્રતિ મોલ જુલ પ્રતિ મોલ આવે ને આટલા જુલ પ્રતિ મોલ તો અહીંયા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર આપણી પાસે આવી ગયો અને એ કેવો ફેરફાર આવ્યો ધન તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ધન છે હવે આપણે ડેલ્ટા એસ ટોટલ શોધી નાખીએ તો ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ અહીં ધ્યાન રાખજો કે પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીનો ફેરફાર ઋણ છે એટલે પ્રણાલી પર્યાવરણમાં આટલી ઉષ્મા ગુમાવે છે એનો અર્થ કે પર્યાવરણ એટલી ઉષ્મા મેળવશે એટલે ક્યુ નું મૂલ્ય ધન આવે જો અહીંયા એન્થાલ્પીનો ફેરફાર ધન હોય તો પ્રણાલી એટલી ઉષ્મા મેળવશે એનો અર્થ કે પર્યાવરણ એટલી ઉષ્મા ગુમાવે તો અહીંયા ક્યુ નું મૂલ્ય ઋણ લખવું પડે તો હવે આપણે ડેલ્ટા એસ ટોટલ માં આનો સરવાળો કરી દઈએ 5530 એટલે સિસ્ટમ આપેલું છે -549.7 જુલ પ્રતિ કેલ્વિન ઇનટુ મોલ અને આનું છે જુલ પ્રતિ મોલ આનું જે મૂલ્ય છે એ જુલ પ્રતિ મોલ માં છે તો એ આપણને આપેલું છે જુલ પ્રતિ કેલ્વિન ઇનટુ મોલ એટલે કિલો જુલ નહીં પણ જુલ પ્રતિ મોલ અને કેલ્વિન આ જુલ પ્રતિ મોલ એટલે આનો એકમ જુલ પ્રતિ મોલ છે અને આ તાપમાન તો તાપમાનનો એકમ કેલ્વિન છે એટલે એકમ થશે જુલ પ્રતિ કેલ્વિન ઇનટુ મોલ તો આ જુલ પ્રતિ કેલ્વિન ઇનટુ મોલ માં છે આ પણ જુલ પ્રતિ કેલ્વિન ઇનટુ મોલ માં છે બેનો આપણે સરવાળો કરી નાખીએ 5530 તો આ અંક મોટો છે આ અંક નાનો છે એટલે અંતિમ જવાબ ધન આવશે અને ડેલ્ટા એસ ટોટલ ધન આવે છે એનો અર્થ કે આ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપ મેળે થશે તો આ પ્રમાણે ડેલ્ટા એસ ટોટલ નો ઉપયોગ કરી અને પ્રક્રિયાની સ્વયંભૂઇતા આપણે નક્કી કરી શકીએ તો અહીંયા એન્ટ્રોપીના ફેરફાર થકી આવતા કેટલાક દાખલાઓની ચર્ચા જે છે એ આપણે આગળના વિડીયોની અંદર કરીશું નમસ્કાર